ભરૂચ શહેરના લિંક રોડ સ્થિત શુભમ સોસાયટીના રહેણાંક બંગલામાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ઊભું કરી દેવાના ચકચારી પ્રકરણમાં આ જ રોજ બોડા દ્વારા દુકાનોને સીલ કરાતા ભારે ચકચાર વ્યાપી જવા પામી હતી ભરૂચના ન્યૂ આનંદનગર સોસાયટીમાં બિન અધિકૃત અધાર મકાનો સીલ કર્યા બાદ ભરૂચના લિંક રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ અંતર્ગત આવેલ શુભમ સોસાયટીના બંગલા નંબર બાસઠ નવીનજી પરમાર જેઓને વિકલાંગતાનો લાભ આપી જે તે સમયે હાઉસિંગ બોર્ડ દ્વારા અગ્રીમતા અપાઈ હતી તેવા ભાડાપત્તાના પ્લોટમાં રહેણાંક મકાનની પરવાનગી મેળવી બોડા તંત્રને અંધારામાં રાખી જી પ્લસ ફોરનું બાંધકામ કરી ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાનો તથા ઉપરના ભાગે ફ્લેટો બનાવી દુકાનો તથા ફ્લેટો લાખો રૂપિયામાં લોકોને પધરાવી દેવાના ચકચારી પ્રકરણમાં આજ રોજ બોડા તંત્ર દ્વારા વોર્ડ નંબર આઠના કોર્પોરેટર મનહર પરમારની અરજીના અનુસંધાને દુકાનોને સીલ કરી વપરાશ તેમજ અન્ય કોઈ બાંધકામ નહીં કરવા નોટિસ ફટકારાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે નવ્વાણું વર્ષના ભાડાપટ્ટે હાઉસિંગ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પ્લોટ ઉપર રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ પણ બાંધકામ માટે કઈ રીતે રીતે પરવાનગી અપાય તે વિચારવા જેવી બાબત છે જો કે કોર્પોરેટર મનહર પરમારની સાત વર્ષના કાનૂની જંગ બાદ આજરોજ રોજ બોડાતંત્ર હરકતમાં આવ્યું હતું ન્યૂ આનંદનગરની જેમ અહીં પણ બોડાતંત્રની લાપરવાહી અને સમયસર પગલાં ન લેવાની બાબતે બા આલય નામના આ ગેરકાયદેસર કોમ્પ્લેક્સમાં પણ અંતે પ્રજાએ જ લેભાગોની છેતરપિંડીનો ભોગ બનવું પડશે હવે હું લગભગ પાંચથી સાત વર્ષથી ચાલતો હતો આ કેસમાં હું આજે મને ન્યાય મળ્યો છે